પહેલાં તમારું પિક્ચર મા બાપ લોન્ચ થયેલું, ત્યારે હું પેલા હિરોઈનના બધા રોલો કરતી, પણ પછી આ જરા થોડા એ પિક્ચરો આપણા થોડા ફ્લોપ જવા લાગ્યા. એ તો જેનો એવું હોય છે કે તમે અમુક 10-12 વર્ષ તમારું ટોપ ટાઈમ હોય, પછી જરા થોડો એ થાય, પછી મને આ મા બાપની ઓફર આવી અમારા વિજય ફિલ્મમાં. અને મેઇન રોલ હતો યંગથી બુઢા સુધીનો, એટલે એ જરા આઉટલાઈન એ લોકોએ મને સંભળાવી, એટલે મને ગમે, નેચરલી ગમે એવો જ રોલ હતો. અને ત્યારથી પછી એ મા બાપ કર્યું, એના પછી બધા જ પિક્ચરોમાં મારા લાયક જે રોલ હોય તમને એ મને જ મળે. બધા પછી તો હીરો ભોગવે જઈ આવ્યો, કેટલા અસરાની સાથે કેટલા બધા પિક્ચર. હા, નામ તું કાઢજે, હા, કારણ કે બધા ના ના મને યાદ છે ને, મમ્મીને યાદ હશે બધા, એટલે એવા ઘણા પિક્ચરો લોહીની સગાઈ ને આ બધા ઘણા મેઇન રોલ હતો એમાં, કેરેક્ટર પછીથી આંધળી પણ થઈ જાય છે, આંધળીમાંનો કાગળ, એટલે બહુ સરસ રોલ બનેલો અને આપણે પરફોર્મન્સ પણ સારો કરેલો, એટલે એમને ગમેલું આપણે. પણ એમની સાથે કામ કરવાની મજા એ હતી કે એ આપણાને ફ્રી છોડતા હતા, એટલે એવું નહીં કે આવું જ કરો કે આવું જ કરો, એવું નહીં, ખાલી આપણે એટલું જ કહીએ કે અરુણભાઈ તમે કંઈ પણ હોય તો આપણને સજેશન કરજો, કે લાઉડ કરવું છે કે અંડર એક્ટ કરવું છે કે શું છે શું નહીં એ કહેજો, એટલે પેલે આપણે રિહર્સલ કરીએ ઇન બિટવીન શોર્ટ પહેલાં, તો ત્યારે એ કહેતા હતા કે નહીં પણ મમ્મી જરા આવું કરો આવું કરો, કે આ ઓછું કરજો, આ લાઉડ કરજો, કે એવી રીતે કરતા હતા. એટલે એ ક્યારે પણ આપણા કલાકારો પર જબરદસ્તી એવી નથી કરી કે આવું જ જોઈએ, મને આવું જ જોઈએ છે એવું, કે જે કલાકાર એમને જે એક્સપેક્ટ કર્યું હોય કે ભાઈ આ શોર્ટમાં આવું હોવું જોઈએ, એ નહીં મળે તો જ એ બોલે, અને એ એનાથી બેટર મળે તો એ પછી ક્યારે બોલતા હતા જ નહીં. એટલે અરુણભાઈ સાથે કામ કરવાની એ મજા હતી, યુ નો, આપણાને બધા બાંધી નહોતા રાખતા કે ભાઈ તમે કરો પછી કંઈ હશે તો હું તમને કહીશ, એવી રીતે હતું. એટલે એ અરુણભાઈ સાથે કામ કરવાની બહુ મજા આવતી હતી. ડ્રેસ માટે પણ એ આપણાને સજેસ્ટ કરતા હતા કે આવું જોઈએ આવું જોઈએ, નહીં તો ખાસ લોકો કંઈ બોલે નહીં, તમે ગરીબ હો તો પણ તમે એસકી ટાઈપ થઈને ફરતા હોય, પણ કેવી જરીની સાડીઓ પહેરીને સુઈ જતા હોય ને બધું, તેવું પિક્ચરોમાં નહોતું. પિક્ચરોમાં શું જરા નેચરલ હતું કે ભાઈ તમારું, તમે ગરીબ ઘરના છો તો તમારા ડ્રેસો કેવા હોય છે એવા હોવા જોઈએ, એટલે એ રીતે એ બધામાં ઇન્વોલ્વ થતા હતા અને આપણાને એમના તરફથી એ બધું બહુ જાણવા મળતું. એટલે એ પોતે જ આર્ટિસ્ટ હતા, પોતે જ અરુણભાઈ આર્ટિસ્ટ જ હતા. એટલે સમજો કે કદાચ કોઈ એવા સીન હોય, આપણે ના હોઈએ પણ બીજા કોઈ હોય, એને કરીને દેખાડતા હતા કે આવું થયું, એટલે આપણાને ખ્યાલ આવે ને કે આપણે આપણા માટે જરૂર નથી એમને, કારણ આપણે બધું બરાબર કરતા હતા પણ બીજાને કરીને દેખાડતા હતા. એટલે બેઝિકલી એ ડિરેક્ટર પણ હતા પણ કલાકાર પણ પોતે હતા, એટલે બીજાને સમજો એ દેખાડે 50% તો એમાંથી તમે 10% પણ કરો તો ચાલે, પણ ન કરો તો જ એ બગડતા હતા. બાકી તો અરુણભાઈ જરા ઠંડા જ રાખતા હતા, એ ગુસ્સો ગુસ્સો. મારા હિસાબે તો આઈ થિંક યોર બેસ્ટ પરફોર્મન્સ, હું જ્યારે બી લોહીની સગાઈ જોઉં છું ને ત્યારે આઈ ગેટ વેરી ટચ્ડ, એકદમ ટચિંગ પરફોર્મન્સ છે એમાં. હા હા, ના એટલે કે પ્રોસ્ટિટ્યુટ સાથે રહ્યા છે પણ એમના એટલા પિક્ચરો કર્યા છે મેં, અને બધામાં આવે જુગલ જોડીમાં. હા, એમાં બી રોલ કેટલો સરસ હતો તમારો, ડેઝીની છોકરીનો પ્રોબ્લમ, છોકરાઓની આ, પછી પેલો હસબન્ડ ચાલી જાય છે પાછો દેખાય છે અને એને
ખ્યાલ આવે છે કે આ જ હસબન્ડ છે, પણ એ પહેલા તો મેમરી જ ચાલી ગયેલી હોય છે એટલે એ તો ઓળખતો જ નથી હોતો. એ બધા સીન પેલો ગોલ કેમેરા મૂકીને એમને ટ્રોલીમાં લીધેલો, એટલો ફેન્ટાસ્ટિક સીન હતો એ. અને જ્યારે એક જ શોર્ટમાં, એટલે ત્રણેક વખત એમને અલગ અલગ રીતે લીધેલા, પણ એક જ શોર્ટમાં પૂરો થાય તો એટલા ખુશ થતા હતા. પણ બેન કે બરાબર બધું બરાબર છે, પણ આપણે પાછા લઈએ એટલે બીજો એંગલ મૂકીને ટ્રોલી પેલું ગોલ એમને મૂકેલી, એટલે એક જ શોર્ટમાં બધું કરવાનું હતું. જગ્યા પેલી ચેન્જ, ટ્રોલી આવે તો અહીંયા આવવાના આપણે, એવી રીતે એટલો સુંદર શોટ એમને ગોઠવેલો. અને આપણાને પણ મજા આવતી, એટલે એમના અંડરમાં જેટલા મેં રોલ કર્યા છે ને એ બધા જ મારા ખૂબ સુંદર છે. અને એ મને લાગે છે તે વખતે હરીનભાઈ લખતા હશે, તેમને કહેતા પણ હોય કે ભાઈ આવી રીતે સુંદર સીન લખો. એ લોકો તો બહુ સાથે સિટિંગ, પોતે બી ડાયલોગ ને બધું વચ્ચે વચ્ચે, સ્ટોરી રાઇટિંગ માં ખાસો ફાળો, મ્યુઝિક માં બી બધામાં જ ફાળો. એટલે એ તો આપણે ત્યારે હાજર ન હોઈએ કે અર્ધું આપણને ખબર નહીં પડે, પણ આપણને ખ્યાલ આવે કે આ માણસ એક કલાકાર પાસેથી કામ લેવા માટે અને સીનો એ પરફોર્મ કરે છે કરીને એટલા સુંદર સીનો લખાવતા હતા. પણ એટલે એ આપણને એક જે એમના પિક્ચરોમાં કામ કરવાની જે મજા આવતી હતી, એ મજા તો પછી આપણું તો પ્રોફેશન જ છે, આપણો આ ધંધો છે, એટલે આપણે તો રોલો મળે જ કરતા. એ એટલે હવે એ નથી તો ઇન્ડસ્ટ્રીમાં કઈ ફરક છે તમને? બહુ ફરક છે એમના પછી. અમુક તો પિક્ચરો કર્યા, મને એવું થયું કે હવે મારે આવવું જ નહીં જોઈએ અહીંયા, કે લોકોને કેમેરા મૂકતા જ નથી આવડતું. પૈસા તમે લઈ આવો, પણ આ એક અલગ જ ટેકનિક છે. ડિરેક્શન કરવું એ મજાક વાત નથી હોતી. શોટ ગોઠવવા, કેમેરા મૂકવા, એ લોકો કરતાં આપણે સારા મૂકી શકીએ. ક્લોઝ વર્ક કરીએ કે મિડ શોટ લઈએ કે લોંગ શોટ લઈએ, કે એ લોકોને કંઈ ખબર જ ના હોય. અને આપણો ટાઈમ એટલો વેસ્ટ કરે કે આપણું મગજ જ ખરાબ થઈ જાય કે ભાઈ આ તમે અમને બેસાડવા અહીંયા લઈ આવ્યા છો, તમે શું કરો છો અમને બે બે દિવસ સુધી. કારણ કે મેં તો પછી એક કે જોયું જ નથી પિક્ચર, પપ્પા ગયા પછી મેં ગુજરાતી પિક્ચરો જ નથી જોયા, એટલે મને તો કઈ ખબર જ નથી. અને મેં તો બે ત્રણ કરેલા, પણ એક અરવિંદભાઈ નું દાદા દયાંગ ને તુલસી કરેલું, એ બેટર થયેલું. કારણ કે અરવિંદભાઈ પણ એની પાછળ હોય, અરવિંદ ત્રિવેદી, એટલે એમને જરા સારું કરે. પણ બીજું એ છેલ્લા હું કરી આવી 6-7 વર્ષ પહેલા, પછી તો મેં પિક્ચર કરવાનું જ બંધ કરી દીધું. એમાં જોકે મને સપોર્ટિંગનો એવોર્ડ મળેલો, પણ એ એવોર્ડ લેવા જવું જ નહોતો એવો રોલ હતો. પણ હવે ગવર્મેન્ટે આપ્યો છે, કરીને લઈ લેવાનું, પણ આપણને પોતાને અંદરથી ખબર હોય કે આમાં કંઈ કરવા જવું જ નહોતું. યુ નો, આ પદ્મારાણીનું નામ તમે, હું એ ડાયરેક્ટરને કહેતી હતી કે તમે પદ્મારાણીને આટલા પૈસા આપીને તમે લો છો, તો કંઈ સીન તો અમને આપો કે અમે પરફોર્મ તો કરી શકીએ. એકાદ સીન તો એવો કંઈ નહીં, એક એક ડાયલોગ, બે બે ડાયલોગ, કંઈ ઠેકાણા વગરનું જમેલો. આ બધા ટીવી પર પેલું ફેમિલીની સ્ટોરીઓ આવે ને, એટલે એવી રીતે બધી ઊભી કરેલી, પણ કોઈની પાસે કામ જ નહોતા લેતા કે સ્ક્રિપ્ટ બનાવવી, સિનેરિયો અને ડિરેક્શન કરવું, અને કેવી રીતે કામ લેવું, કયા શોટ ક્યારે લેવા, શું કરવું, કાંઈ જ ખબર નહીં. મેં કહ્યું પદ્મારાણી મગજ ખરાબ તમે કરો, તમારી જાતને પોતાને બગાવો, એના કરતાં તમે કામ કરવાનું છો. એટલે પિક્ચર નથી, કેટલા વર્ષ થઈ ગયા હવે આપણી તકલીફ આપણને ક્યારે પણ કહેવાની જરૂર નહીં પડે. એવા છે આ સંજય ગોરડિયા પ્રોડક્શન, ક્યારે પણ કહેવાની જરૂરત જ નથી પડી. ટિકિટો, દૂર જવાનું હોય તો પ્લેનની ટિકિટો, બધું બરોબર ઓર્ગેનાઇઝ્ડ, વેલ ઓર્ગેનાઇઝ્ડ. એટલે પછી જ્યારે મારા લાયક આવશે ત્યારે કોન્ટેક કરે. અને અરુણ ભટ્ટ એઝ અ હ્યુમન બીંગ, આમ ડિરેક્ટર જુદી વાત છે, હ્યુમન બીંગ સારા હતા, બહુ સોફ્ટ હતા અને બહુ પ્રેમળ હતા. ક્યારેક પણ આપણને જો કે એવું કંઈ ભટ્ટ પ્રોડક્શનમાં એવી કંઈ પ્રોબ્લેમ ક્યારે પણ ઊભો નહોતું થતું કે આપણને એમને કંઈ કહેવા પણ નહીં, પણ તો પણ ક્યારેક પણ કંઈ કહીએ તો સવાલ જ નથી. બેન આવું થયું, તરત જ કંઈ પણ આપણી અગવડતા હોય તો તરત જ ઓર્ડર છૂટે. ત્યારે પહેલાં તો પેલા કાળા ચશ્મીસ પ્રોડક્શનવાળા હતા ને, એમના વિજય ફિલ્મમાં કરતા,
એનું નામ હું ભૂલી ગઈ, ગમનભાઈ એ આવતા હતા પહેલા. પછી તો ધીમે ધીમે એમની પણ કઈ તબિયત સારી નહીં, ને પછી એ કરીને પછી બીજા આવવા લાગ્યા. પણ એ બધું ઓર્ગનાઇઝ હોય એટલે ક્યારે પણ પ્રોબ્લેમ નથી થતો. અને સાહિત્યિક માણસ, એમની સાથે શૂટિંગ પત્યા પછી પણ આપણે બેસીએ તો એટલું સરસ સરસ આપણાને સાંભળવા મળે, જાણવા મળે એમની જૂની વાતો. અને મ્યુઝિક હોય કે ગાયન હોય કે કવિતા હોય કે કંઈ પણ બોલતા હોય એટલે એટલું અરુણભાઈ સાથે તો ક્યાં ટાઈમ પાસ થઈ જાય. ને બહુ ઓછા માણસો એવા હોય છે, ઘણા માણસો પોતાના કામ સિવાય પોતાનું કામ પણ બરોબર જાણતા નથી હોતા, યુ નો, એટલે લાકડે માકડું બેસી જાય એવી રીતે ડાયરેક્ટ કરવા લાગી જાય છે. તમે સમજો 3-4 પિક્ચરો અસિસ્ટન્ટ તરીકે કર્યા હોય એટલે બધું આવડી જાય છે એવું નથી હોતું. આ ફિલ્ડ જ અલગ છે, એનામાં બહુ એક્સપિરિયન્સ ને પોતાનું ક્રિએટિવ માઇન્ડ હોવું જોઈએ મેન તો, કે તમે શું કાઢી શકો. એટલે નવા નવા આપણે જે ડિરેક્ટરો જોઈએ છે કે પોતાનો કાઢે છે એ લોકો, સબ્જેક્ટ તો અમુક જ હોય પણ કેટલું સુંદર પિક્ચરાઇઝ કરે કે શોર્ટ ડિવિઝન કરે કે કેરેક્ટરો જેટલી દેખાડે એને ન્યાય મળે એવા હોય તો મજા પડે. આ તો ચાલો હવે ચલતા હૈ.